नमस्कार ભારતના ભાવીઓ, હું વિશાલ વિરાણી સાયા રેડિયો કેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 3 અને એમાં લઈને આવી રહ્યા છે જેડબલી નીટ સ્પેશિયલ. તો આ જેડબલી નીટ સ્પેશિયલ છે એ કયા ટોપિક આધારિત છે? મીટર બ્રિજ આધારિત છે. મીટર બ્રિજ વિશે આપણે અગાઉના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે અને કમ્પ્લીટ વાત કરેલી છે કે મીટર બ્રિજ વસ્તુ શું છે, શા માટે એ ઉપયોગ કરવામાં આવે છે, અને મીટર બ્રિજ છે એક પ્રકારનો વિસ્ટન બ્રિજ જ છે. વિસ્ટન બ્રિજ ઉપરથી જ મીટર બ્રિજ બનાવવામાં આવે છે. તો વિસ્ટન બ્રિજ ઉપરથી મીટર બ્રિજ શા માટે બનાવવામાં આવે છે, એનો ફાયદો શું, મતલબ કે મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજ વચ્ચેનો તફાવત શું, એ બધી જ વસ્તુની વાત આપણે અગાઉના લેક્ચરમાં મીટર બ્રિજમાં છે તે કરી ગયા છે. ઓકે, જો તે લેક્ચર તમે જોયેલો હશે, તમને કોન્સેપ્ટ ખબર હશે, સૂત્ર ખબર હશે, તો અહીંયા આપણે છે ઓનલી જેડબલી નીટ મતલબ કે દાખલા કરવાના છે. કયા દાખલા કરવાના છે? કે જેડબલી અને નીટમાં અગાઉના વર્ષમાં જે પૂછાઈ ગયેલા છે તે દાખલા કરવાના છે, જેનાથી તમને આઈડિયા આવશે કે મીટર બ્રિજ ઉપરથી કયા કયા પ્રકારના દાખલાઓ છે તે પૂછાઈ શકે છે, હે ને? મીટર બ્રિજને તમે છે તે દાખલામાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. ઓકે, તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કર્યા વગર હેડિંગ લગાવી લો, મીટર બ્રિજ જેડબલી નીટ સ્પેશિયલ. ઓકે, અને આપણે જોઈએ તો મીટર બ્રિજમાં આજે જોવાનું છે કે જેડબલી મેઇન 2013, 2019, 2019, 2019, 2018, 2018, 2020, 2017 આ બધા જેડબલીમાં પૂછાયેલો સવાલ છે. કોના આધારિત? ઓનલી મીટર બ્રિજ આધારિત. અને નીટ 2019માં પૂછાયેલા સવાલોની વાત કરીશું. ઓકે, તો સૌ પ્રથમ તો ક્વેશ્ચન નંબર 1 છે જે જેડબલી મેઇન 2013માં પૂછાયેલો સવાલ છે, ક્વેશ્ચન નંબર 2 છે તે જેડબલી મેઇન 2019માં પૂછાયેલો સવાલ છે, અને ક્વેશ્ચન નંબર 3 છે જે જેડબલી મેઇન 2018માં પૂછાયેલો સવાલ છે. તો અત્યારે કોની વાત કરીએ છીએ? 2013, 2019 અને 2018. ઓકે, ચલો શું કહે છે ક્વેશ્ચન નંબર 1? કે મીટર બ્રિજના પ્રયોગમાં આવેલ અવરોધ x ને અવરોધ y વડે સંતુલિત કરવામાં આવે. અવરોધ x વડે છે તે અવરોધ y ને સંતુલિત કરવામાં આવે છે. માની લઈએ કે અહીંયા અવરોધ x છે ને અહીંયા અવરોધ y છે. તો અવરોધ x ને y વડે સંતુલિત કરવામાં આવે છે ત્યારે તટસ્થ બિંદુ એક બાજુથી 40 સેન્ટીમીટર અંતરે મળે છે. આ બાજુ આને પોઈન્ટ એ કહી દઈએ, આને પોઈન્ટ બી કહી દઈએ. યસ, તો તટસ્થ બિંદુ છે આ, આપણું શું કહેશું? તટસ્થ બિંદુ. યસ, કે આ ચોકી છે ને એવી રીતે સેટ કરશું કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ છે તે પસાર થાય નહીં. ગેલ્વેનોમીટરમાંથી પસાર પ્રવાહ થતો નથી. તો અહીંયા એક્સના છેદમાં આ જે લેન્થ આવે તે એલ વન બરાબર વાયના છેદમાં 100 - L1. આ સૂત્ર તો ખબર જ છે. યસ, તો આપણને તટસ્થ બિંદુ ક્યાં મળે છે? એક બાજુથી. ક્યાં કહે છે? એક બાજુથી. આપણે લઈ લઈએ કે એ બાજુથી, આ બાજુથી પણ મળે ને, બી બાજુથી તટસ્થ બિંદુ આટલા અંતરે, એ બાજુથી આટલા અંતરે. તો આપણે લઈએ છીએ કે એ બાજુથી કેટલા અંતરે છે? 40 સેન્ટીમીટર અંતરે. તો આ કેટલું અંતર થયું? 40 સેન્ટીમીટર. એ બાજુથી 40 સેન્ટીમીટર અંતરે, તો બી બાજુથી કેટલા અંતરે હોય? વિદ્યાર્થી મિત્રો, ટોટલ આખા જે તાર છે એની લંબાઈ કેટલી હોય? 1 મીટરનો તાર હોય. 1 મીટર મતલબ કે 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટરનો આખે આખો તાર હોય, એમાંથી 40 સેન્ટીમીટર બાદ કરી દઈએ તો 60 સેન્ટીમીટર. ઓકે, ચલો. તો યસ, કે પહેલી કન્ડિશન આપેલી છે. ચલો, જો પહેલી કન્ડિશન જે આપેલી છે તે લખી નાખીએ. પહેલી કન્ડિશનમાં સંતુલન માટે કન્ડિશન શું આવશે? એક્સના છેદમાં 40 બરાબર વાયના છેદમાં 100 - 40 મતલબ કે 60. ડાયરેક્ટ લખી નાખું, યસ, 100 - 40 એટલે 60. યસ, તો આના ઉપરથી એક આપણને રેશિયો ખબર પડશે, એક્સ બાય વાય બરાબર 40 ના છેદમાં 60. 40 ના છેદમાં 60 એટલે કે 2 ના છેદમાં 3. ઓકે, ચલો, એક વસ્તુ ખબર પડી ગઈ કે એક્સ અને વાયનો રેશિયો છે તે આટલો આવે, મતલબ કે બંને અવરોધનો રેશિયો ખબર પડી ગઈ. ઓકે, હવે એમ કે છે કે જો એક્સ છે એ વાય કરતાં ઓછો છે, એક્સ લેસ ધેન વાય. જોઈ શકો છો કે વાય 3 હોય ત્યારે એક્સ કેટલા છે? 2. વાય 3 હોય ત્યારે એક્સ 2. મતલબ કે વાયનો અવરોધ 3 ઓહમ હોય ત્યારે એક્સનો અવરોધ છે તે 2 ઓહમ હશે. વાયનો અવરોધ 6 ઓહમ હોય ત્યારે એક્સનો અવરોધ છે તે 4 ઓહમ હશે. રેશિયો તો તમને ખબર પડી જતી હશે. ઓકે, પરંતુ બીજી કન્ડિશન એ કહે છે કે 3 ઓહમના અવરોધને વાય અવરોધ વડે સંતુલિત કરવામાં આવે છે. અહીંયા એક્સ અવરોધ હતો શરૂઆતમાં, એક્સ અવરોધને વાય વડે સંતુલિત કરતા હતા, હવે એક્સની જગ્યાએ 3x જેટલો અવરોધ છે. યસ, અને વાય વડે સંતુલિત કરવામાં આવે છે
तो समान बाजू पर थी, समान बाजू पर थी मतलब के शुरुआत नी बाजू कई बाजू लीधी थी, एक बाजू मतलब के ए अंतर अपने 40 सेंटीमीटर क्या थी मापेलू तो ए बाजू थी मापेलू तो यस। तो नव जे अंतर मापवानु छे ए पण क्या थी मापवानु छे, ए ने अनुलक्षीने मापवानु छे, कारण के ई लोकोए लखेलू छे के समान बाजू पर थी। ओके, तो समान बाजू पर थी तटस्थ बिंदु केटला सेंटीमीटर अंतरे मळशे। चलो बीजा किस्सामां, बीजा किस्सामां संतुलन स्थिति होय तो शुं लखी शकीए के 3x, x नी जग्याए 3x आवी गयो। हवे अंतर, हवे तटस्थ बिंदु छे ते 40 सेंटीमीटर अंतरे मळशे अने एक एक बदलाई जशे जे आपणने खबर छे नही, तो आपणे एने l कही दईए। ओके, बराबर y ना छेदमां शुं लखीए छे 100 - l। ओके चलो आने व्यवस्थित लखीए तो 3y ने आ बाजू लावीए, x बाय y बराबर एल ना छेद मां 100 - l। ओके चलो हवे एक्स बाय वाई, एक्स बाय वाई बराबर शू लखीए छे 2/3 बराबर एल ना छेद मां 100 - l। 3 कैंसल तो 2 रहेशे, लसा लईए तो 2 वडे ગુણાશે, 2 ગુણ્યા 100 એટલે 200 યસ, માઈનસ 2l બરાબર l, તો શું જવાબ આવે 3l બરાબર 200, 3l બરાબર 200 તો l બરાબર 200 ના છેદમાં 3, 200 ના છેદમાં 3 તો કેટલા આવે 66.6 સેન્ટીમીટર, 66.6 એટલે આશરે એમ કહી દેવે કે 67 સેન્ટીમીટર, તો ઓપ્શન નંબર c 67 સેન્ટીમીટર। ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જો જે જેડબલ મેન 2019 માં મતલબ કે તાજેતરમાં પૂછાયેલો સવાલ છે, એમાં કીધું છે કે 1 મીટર બ્રિજમાં 1 મીટર લંબાઈનો તાર, યસ મીટર બ્રિજમાં 1 મીટર લંબાઈનો તાર હોય છે, પરંતુ ખાસ યાદ રાખો કેવો છે, અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે, તાર છે પણ એનો આડછેદનું ક્ષેત્રફળ કેવું છે, અસમાન છે, અને એવી રીતે ધરાવે છે કે તેના તેના અવરોધ r નો લંબાઈ સાથેનો ફેરફાર છે, તે આપણને આવી રીતેનો આપેલું છે કે લંબાઈ સાથે અવરોધમાં ફેરફાર થાય છે, તારનું આડછેદ છે ને તે અસમાન છે। આપણે અહીંયા મીટર બ્રિજમાં આ જે તાર લઈએ છે બ્લેક કલરનો તાર 1 મીટરનો, એનું આડછેદ કેવું હોય છે, આડછેદ કેવું હોય છે, સરખું હોય છે ને, આડછેદનું ક્ષેત્રફળ તારની જાડાઈ, તારની જાડાઈ કેવી હોય છે, બધી જગ્યાએ સરખી હોય છે યસ। તો શું થશે કે જો તાર તો એક જ દ્રવ્યનો બનેલો છે, ઓકે, અને લંબાઈ સરખી લઈ લે, લંબાઈ સરખી મતલબ કે 100 સેન્ટીમીટરનો તાર છે ને એમાંથી 1 સેન્ટીમીટરના ટુકડા પાડીએ, 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર ને 1 સેન્ટીમીટર, ઓકે, તો r બરાબર શું લખી શકીએ, r બરાબર rho l / a। જો rho તો સરખા બધા માટે, કોની માટે, આ 1 મીટરનો તાર છે ને એના 100 કટકા પાડીએ છે 1 સેન્ટીમીટરના, તો એ 1 સેન્ટીમીટરના 100 કટકા માટે અવરોધકતા તો સરખી જશે, l લંબાઈ સરખી કેમ, આપણે 1 સેન્ટીમીટરના બધા ટુકડાની વાત કરીએ છીએ અને આ અવરોધ કોની માટે શોધીએ છીએ, બધા જ ટુકડાના 1 સેન્ટીમીટરના 100 ટુકડા છે ને એનો અવરોધ શોધીએ છીએ। ઓકે, તો 1 સેન્ટીમીટરના 100 ટુકડા માટે અવરોધકતા સરખી, 1 સેન્ટીમીટરના 100 ટુકડા માટે લંબાઈ પણ સરખી, અને કેટલી 1 સેન્ટીમીટર એ તો નક્કી કરી લીધી, આડછેદનું ક્ષેત્રફળ એ સરખું, સરખું કે નહીં, યસ, કે બધી જગ્યાએ તાર છે તે એક સરખો છે, એક સરખી જાડાઈનો, તો બધા જ માટે અવરોધ કેવો આવે, અવરોધ r છે તે સરખો આવે, યસ, મતલબ કે તમે લંબાઈમાં આગળ તમે જેમ જાઓ છો એમ કંઈ અવરોધમાં કંઈ ફેરફાર નહીં પડે, કે દરેક પાર્ટ માટે, દરેક સરખા ભાગ માટે અવરોધ કેવો આવશે, સરખો આવશે, પરંતુ અહીંયા શું કહે છે, આડછેદ છે કેવું છે, અસમાન રીતે ધરાવે છે, અસમાન હોય તો શું થાય, જોઈ શકો છો અહીંયા તારનો એ છેડો છે, અહીંયા બી છેડો છે, અહીંયા તાર છે તે પાતળો છે ને ધીરે 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 છે તે જાડો થતો જાય છે, અહીંયા તાર છે તે પાતળો છે, અહીંયા ધીરે ધીરે છે તે જાડો થતો જાય છે। ઓકે, આની જ માટે આપણે આ સૂત્ર લગાવીએ કે 100 સેન્ટીમીટર 1 મીટર તાર છે તો એના 100 ટુકડા પાડીએ 1-1 સેન્ટીમીટરના। ઓકે, તો પહેલા સેન્ટીમીટર માટે તમે જોઈ શકો છો લંબાઈ તો 1 સેન્ટીમીટર છે, બધાની અવરોધકતા પણ સરખી છે, પરંતુ એ પહેલી એક સેન્ટીમીટરના ટુકડા માટે ક્ષેત્રફળ કેવું છે, ઓછું છે, ક્ષેત્રફળ ઓછું છે, યસ, તો અવરોધ કેવો આવશે, વધુ આવશે। તો શરૂઆતમાં આર કેવો છે, વધુ છે, પછી ધીરે ધીરે આપણે મધ્યમાં આવીએ છીએ તો એનું ક્ષેત્રફળ પાછું શું થાય છે, વધે છે, ક્ષેત્રફળ વધે છે તો અવરોધ ઘટે છે, યસ, પછી અવરોધ છે તે પાછો ઘટે છે, પછી
છેલ્લે બી છેડે આપીએ તો ત્યાં તો ક્ષેત્રફળ સૌથી વધી જઈએ, સૌથી વધારે છે તો ક્ષેત્રફળ અહીંયા સૌથી વધારે થઈ ગયું, સૌથી વધારે થઈ ગયું તો અવરોધ છે તે હજી ઘટશે, તો અંતમાં જઈએ તો અવરોધ છે તે કેવો થાય છે, ઘટે છે. યસ, તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે લંબાઈમાં જેમ આગળ જઈએ છે, લંબાઈમાં જેમ આગળ જઈએ છે એવી રીતે અવરોધમાં શું થાય છે, ઘટાડો થાય છે. યસ, ઘટાડો થાય છે. પરંતુ કઈ રીતે થાય છે એ લોકોએ સમીકરણમાં આપેલું છે કે લંબાઈમાં આર નો લંબાઈ એલ સાથેનો ફેરફાર, લંબાઈ જેમ બદલાય છે એવી રીતે અવરોધમાં થતો ફેરફાર આ સમીકરણ મુજબ આપેલું છે. જોઈ શકો છો, લંબાઈ તમે વધારો ને તો અવરોધમાં થતો ફેરફાર છે તે ઘટે છે, લંબાઈ વધારો છો તો અવરોધમાં થતો ફેરફાર છે તે અવરોધમાં ફેરફાર છે તે લંબાઈ વધારો છો તો અવરોધમાં ફેરફાર ઘટે છે, પરંતુ લંબાઈ ઘટાડો છો તો ફેરફાર નહીં. લંબાઈ તમે જેમ વધારો છો, લંબાઈ જેમ તમે વધારો છો એવી રીતે અવરોધનું મૂલ્ય છે તે ઘટે છે, ફેરફારની વાત નથી કરતા, લંબાઈ જેમ વધારો છો એવી રીતે અવરોધનું મૂલ્ય છે તે ઘટે છે. ઓકે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલા છે, અહીંયા બે સમાન અવરોધો જોડેલા છે, આર ડેશ અને આર ડેશ નામ આપેલું છે. જ્યારે જોકી એ પી બિંદુ પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન છે તે શૂન્ય થાય છે, પી બિંદુ હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય, મતલબ કે સંતુલન સ્થિતિ આવી ગઈ. તો લંબાઈ એપી છે તે ખાલી જગ્યા મીટર હશે, આ લંબાઈ એપી છે તે કેટલી હશે. ઓકે, ચલો આ વસ્તુ સમજાઈ ગયું, ભૂસી નાખું છું. વિદ્યાર્થી મિત્રો, મને એક જવાબ આપો કે જો તાર છે તે સમાન આડછેદનો હોત, તો માનો કે આવો તાર હોત સરખો એક જગ્યાએ, અહીંયા આર ડેશ અને અહીંયા આર ડેશ અવરોધ આપેલો હોત સરખા સમાન અવરોધ, તો તમારું સંતુલન બિંદુ ક્યાં મળત, સંતુલન બિંદુ ક્યાં મળત, સંતુલન બિંદુ ક્યાં મળત, 50 સેન્ટીમીટરે, કારણ કે બંને અવરોધ કેવા છે, સરખા છે. યસ, યસ કે નહીં, યસ, બંને અવરોધ સરખા હોય ને જો તારના આડછેદનું ક્ષેત્રફળ બધી જગ્યાએ સરખું હોત ને તો તમારું આ જે સંતુલન બિંદુ છે તે 50 સેન્ટીમીટરે મળત, એનો મતલબ એમ કે એપી બરાબર કેટલા, 50 સેન્ટીમીટર, મતલબ કે 0.5 મીટર, મીટરમાં કીધું છે તો ઓપ્શન શું આવે, 0.5 આવે. યસ, પરંતુ અહીંયા આખા તારમાં અવરોધ સરખો નથી ને, ત્યારે બધા તારમાં દરેક જગ્યાએ અવરોધ સરખો હતો એટલા માટે 50 સેન્ટીમીટરે મળે. અહીંયા શું થાય કે ક્યાંક અવરોધ વધારે છે, ક્યાંક અવરોધ છે તે ઓછો છે. યસ, મતલબ કે અહીંયા બંને અવરોધ સરખા હોવા છતાં તમારું જે સંતુલન બિંદુ છે તે 50 સેન્ટીમીટરે મળશે નહીં. તો આ એપી એની લંબાઈ શોધવાની છે. જો સરખો તાર હોત સમાન આડછેદવાળો તો એપી બરાબર 50 સેન્ટીમીટર આવે, પરંતુ સમાન આડછેદવાળો નથી તો હવે કેટલો આવશે. તો સૌ પ્રથમ શું કરીએ છીએ કે આખો જે એબી તાર છે ને એનો અવરોધ શોધી નાખીએ છીએ. શું ગોતીએ છીએ, એબી તારનો અવરોધ. ઓકે, ચલો એબી તારનો અવરોધ તો કઈ રીતે ગોતશો, અમને શું ખબર છે, તમે કરાવો. ચલો, સમીકરણ આપણને જે આપેલું છે, સંબંધ જે આપેલો છે તે લખી નાખો, ડી આર બાય ડી એલ ચલે છે 1/√L. ઓકે, શું શોધવું છે, અવરોધ શોધવું છે. યસ, તો અવરોધને કરતા બનાવી લો કે ડી આર ચલે છે ડી એલ √L. ઓકે, ચલે છે દૂર કરીને આપણે કોઈ અચળાંક મૂકી દઈએ તો ડી આર બરાબર કે ડી એલ √L. ઓકે, આ એક સંબંધ થઈ ગયો, મતલબ કે સમીકરણ ઉપરથી જ લાવેલા છે. હવે આ ડી આર શું છે, નાનકડા ટુકડાનો અવરોધ. આપણે તો જોતો છે કે આખી લંબાઈ એ બી તારનો અવરોધ, ડી આર મતલબ કે નાનકડા ટુકડાનો અવરોધ. આપણે આખા તારની લંબાઈનો અવરોધ શોધવો છે તો શું કરશું, આપણે આનું કરશું સંકલન. યસ, તો બંને બાજુ સંકલન કરીએ અને અહીંયા કે કોમન નીકળશે, કારણ કે આપણે સંકલન છે તે લંબાઈની સાપેક્ષે કરશું. ઓકે, ચલો હવે સંકલનમાં મેઇન વસ્તુ એ આવે છે લિમિટ મૂકવાની. ઓકે, તો ચલો કે તમારી લંબાઈ છે તે 0 હોય અહીંયા હોય ત્યારે તમારો અવરોધ કેટલો હશે, 0 હશે. અહીંયા હોય જેમ તમે લંબાઈ વધારો છો એવી રીતે અવરોધ વધે કે ના વધે, મતલબ કે અવરોધ કોનો છે, અવરોધ હોય છે કોનો, તારનો. 0 ઉપર છો તો તમારી પાસે તાર જ નથી, પોઈન્ટ હોય પોઈન્ટ તો એનો થોડો કઈ અવરોધ હોય. યસ, તો 0 ઉપર છે તો અવરોધ કેટલો, શૂન્ય. જેમ તમે ધીરે ધીરે આગળ જાઓ છો, યસ, ક્યાં પહોંચો છો, એથી બી ઉપર પહોંચો છો, એથી બી ઉપર પહોંચો છો ત્યારે તમારી લંબાઈ કેટલી થઈ ગઈ, 1 મીટર થઈ ગઈ. ઓકે, 1 મીટર થઈ ગઈ અને ત્યારે તમારો જે આખા તારનો અવરોધ છે તેને આપણે કેપિટલ આર કહી દઈએ. સમજાઈ ગઈ લિમિટ મૂકતા, સમજાઈ ગઈ. ઓકે, ચલો હવે તો પપ્પુ છે, સંકલન કરો. તો ડી આરનું સંકલન શું થશે, આર
यस अपर लिमिट लोअर लिमिट के वर्गमूल में एल वर्गमूल में वन अपन वर्गमूल में एल नु संकलन करवानु छे जीरो थी एक तो आने एम लखी सके एल नी माइनस वन बाय टू डॉट डीएल यस चलो अपर लिमिट मूको तो आर माइनस जीरो के एल नी माइनस वन बाय टू नु संकलन जो विद्यार्थी मित्रों संकलन विषय तमने आइडिया ना हो तो आप संकलन अने विकलन विषय से ते व्यवस्थित लेक्चर बनावेलो छे एनी माटे तमारे जोवु होय तो प्लेलिस्ट में जाइने धोरण 11 में चेप्टर नंबर 3 अने लेक्चर नंबर 4 छे ते संकलन अने विकलन विषय छे ओके जेमा फिजिक्स माटे जरूरी बेजिक इक्वेशन बेजिक कॉन्सेप्ट संकलन विकलन त्या व्यवस्थित करावेला छे ओके तो ये संकलन विकलन छे ते आवडवू खूब जरूरी छे समझाइए तमने दाखला नो कॉन्सेप्ट खबर हो दाखला नो सूत्र खबर हो परंतु तमने संकलन विकलन करता ना आवड़े तो तमे यहाँ अटकी जाओ ओके तो चलो आवी जाओ हवे एल नी माइनस वन बाय टू छे संकलन करवानो एक्स नी एन घात नो संकलन शुं थाय एक्स नी एन प्लस वन छेद में एन प्लस वन एक्स नी एन प्लस वन छेद में एन प्लस वन चलो अहीं शुं छे एल नी माइनस वन बाय टू तो एल नी माइनस वन बाय टू प्लस माइनस वन बाय टू प्लस वन ओके एल नी माइनस वन बाय टू प्लस वन बाय टू एटले एल नी वन बाय टू यस अने वन माइनस वन बाय टू एटले वन बाय टू तो आनु संकलन शुं आवशे एल नी वन बाय टू छेद मां वन बाय टू ओके चलो हवे आर बराबर के वन बाय टू में टू पर जाए तो टू के अने शुं आवशे एल नी वन बाय टू घात यस तो आर बराबर आपने आटला मिली गया आर बराबर मिली गया ओके अने बीजी वस्तु यस लिमिट मुकवानी भूलाई गई लिमिट क्या थी क्या जीरो थी वन जीरो थी वन जीरो थी वन चलो एल छे त्यां अपर लिमिट तमे पहला वन मुको छो तो वन नी वन बाय टू मतलब एक नु वर्गमूल एक जीरो मुको छो तो जीरो तो आपने एक वस्तु खबर पड़ी गई कि आखा तार नो अवरोध छे एक मीटर तार नो अवरोध छे तो टू के जेटलो आवशे टू के जेटलो आवशे परंतु आपणे आखा तारनो अवरोध नथी शोधवो साहेब आपणे तो खाली सॉरी आखा तारनो अवरोध शोधेलो छे आपणे शुं शोधवुं छे कि एपी तारनी लंबाई शोधवी छे शुं शोधवुं छे एपी तारनी लंबाई चलो हवे जो सरखो तार होत समान आडछेद वाळो तो पी बिंदु 50 सेंटीमीटर मळे छा माटे कारण कि एपी नो अवरोध अने पीबी नो अवरोध सरखो थाय तमने संतुलन बिंदु मळशे क्यारे क्यारे मळे के जो आ बन्ने अवरोध सरखा होय ने तो आ बन्ने अवरोध पण केवा सरखा होवो जोईए समझाय छे यस के आ बन्ने अवरोध सरखा छे ने तो नीचे एपी अने पीबी नो अवरोध पण केवो होवो जोईए सरखो होवो जोईए यस जो समान आडछेद वाळो तार हो तो सरखो क्यारे होय ज्यारे 50 सेंटीमीटर के आ 50 सेंटीमीटर ने आ 50 सेंटीमीटर परंतु क्यारे ज्यारे समान आडछेद वाळो होय त्यारे ओके परंतु असमान आडछेद वाळो होय तो तमे एम तो कही शकशो के एपी नो अवरोध अने पीबी नो अवरोध तो सरखो ज छे परंतु लंबाई 50 सेंटीमीटर नहीं होय केम कारण के लंबाई साथे अवरोध में फेरफार थाय छे कोकोक जगह एक सेंटीमीटर ना टुकड़ा में वधारे अवरोध है कोक जगह एक सेंटीमीटर ना टुकड़ा में ओछो अवरोध है तो अहीं अने अहीं सरखो अवरोध करवा माटे क्या अंतर वधारे जरूरी है क्या अंतर है तो ओछो जरूरी है परंतु ये खबर है कि एपी अने पीबी तार नो अवरोध है तो सरखो हे हो के ना हो ओके तो चलो अपने एम कही सकिए कि एपी तार नो अवरोध ओके एपी अने पीबी तारनो अवरोध सरखो हशे तो आखा तारनो अवरोध केटलो छे आखा तारनो अवरोध केटलो छे आर लीधेलो छे तो एपी तारनो अवरोध केटलो होय आर बाय टू कारण के सरखा ભાગમાં વિભાજિત કરવાના છે એપી અને પીબી તારના અવરોધને સરખા ભાગમાં વિભાજિત કરવા હોય આખા તારનો અવરોધ આર હોય તો એપી તારનો અવરોધ કેટલો થશે આર બાય ટુ થશે ઓકે તો ચલો પાછું આપણે આ જ ઇક્વેશન લગાવીએ છીએ કે ડી આર બરાબર के कॉमन संकलन में डी एल वर्गमूल में एल ओके चलो हवे शू के तमे ए ऊपर होय त्यारे तमारी त्यारे तमारी लंबाई केटली छे जीरो अने त्यारे तमारो अवरोध जीरो ओके
તમે ક્યાં પહોંચી જાવ છો? પી બિંદુએ. પી બિંદુ પહોંચો છો ત્યારે તમને ખબર નથી પી બિંદુ કેટલા અંતરે આવેલું છે, તો આપણે અંતર એલ કહી દઈએ. અહીંયા જો આપણે વન લખેલું હતું, કેમ? કારણ કે બી બિંદુ ખબર છે એક મીટર અંતરે જ આવેલું છે, આપણને આ લંબાઈ ખબર છે નહીં, પરંતુ યસ એટલી ખબર છે કે પી બિંદુ એલ લંબાઈએ છે, એલ લંબાઈએ છે, આ પી બિંદુ એલ લંબાઈએ છે એ તો શોધવાનું છે, એપીની લંબાઈ શોધવાની છે, એલ લંબાઈએ છે તો આ એપી તારનો અવરોધ છે તે કેટલો થશે? આર બાય ટુ થશે. ઓકે, ચલો હવે પાછું સંકલન કરી નાખો. સંકલન કરીએ તો ડી આર એનું સંકલન કેટલું થાય? આર અપર લિમિટ આર બાય ટુ ઝીરો બરાબર કે કોમન. ઓકે, ડી એલ વન અપન વર્ગમૂળમાં એલનું સંકલન શું આવશે? એલની વન બાય ટુ, એલની વન બાય ટુ છેદમાં વન બાય ટુ, ક્યાંથી ક્યાં? ઝીરોથી લઈને એલ સુધી. ઓકે ચલો હવે અપર લિમિટ મૂકીએ તો આર બાય ટુ માઇનસ ઝીરો કે, ટુ ઉપર જશે તો ટુ કે, યસ એલની વન બાય ટુ. અપર લિમિટ ને લોઅર લિમિટ મૂકો, પહેલાં એલની જગ્યાએ એલ મૂકશો ને પછી એલની જગ્યાએ ઝીરો મૂકશો તો એલની વન બાય ટુ જ આવશે. ઓકે ચલો, પરંતુ અહીંયા આર બરાબર શું છે? ટુ કે છે. આર બરાબર એ શું છે? ટુ કે છે. મૂકી દો કે ટુ કે બાય ટુ બરાબર ટુ કે એલની વન બાય ટુ. ટુ કે કેન્સલ, તો વન બાય ટુ બરાબર એલની વન બાય ટુ એટલે વર્ગમૂળમાં એલ, વર્ગમૂળમાં એલ તો એલ બરાબર શું આવશે? વન બાય ફોર. આ બાજુ આવે વન બાય ફોર એટલે કેટલા આવશે? 0.25 મીટર. તો ઓપ્શન શું આવશે? ઓપ્શન નંબર સી 0.25 મીટર. જોવો તો એનાલિસિસ કરો, જો સમાન આડછેદનો તાર હોત ને, સમાન આડછેદનો તાર, તો તમારો જવાબ કેટલો આવે? તો તમારો જવાબ આવે 0.50, મતલબ કે ડબલ. હવે આ ક્યાં મળી જાય છે? વચ્ચે ને અહીંયા કે 0.25, આટલા તારનો અવરોધ છે ને એ આટલા તારના અવરોધ જેટલો થઈ ગયો. અહીંયા 25% જેટલો તમે તાર લ્યો છો એનો અવરોધ, અને અહીંયા 75% જેટલો તાર લ્યો છો એનો અવરોધ, બંનેનો અવરોધ છે તે સરખો છે, બંનેનો અવરોધ છે તે સરખો છે. કેમ ખબર પડી સરજી? કેમ ખબર પડી? કારણ કે આપણે જેમ ક્ષેત્રફળ વધારીએ છીએ, જોયું હતું ને કે આર બરાબર શું આવતું હતું? રો એલ બાય એ. જેમ ક્ષેત્રફળ વધતું જાય છે એવી રીતે અવરોધ ઘટતો જાય છે. અહીંયા તમે જાઓ ને તો 1 સેન્ટીમીટરનો અવરોધ ઘટતો જાય છે, તો એને આના જેટલો કરવા માટે શું કરવું પડશે? વધારે લંબાઈ રાખવી પડશે. તો અહીંયા 25% હશે ને અહીંયા 75% હોય ત્યારે બંનેનો અવરોધ છે તે કેવા થાય? સરખા થાય. ક્યારે? આ પ્રકારનો અસમાન આડછેદ આપેલો હોય ત્યારે. જો સમાન આડછેદ આપેલો હોય તો 50% ને 50% જ રાખવા પડે. યસ ને ફીલ સમજાઈ ગઈ? ઓકે ચલો લખી નાખો, હું ભૂસી નાખું છું, અને પછી એક્ઝામ્પલ નંબર 3 ઉપર ધ્યાન આપો. જે જેડબલઈ મેઇન 2018માં પૂછાયેલો સવાલ છે, અહીંયા લખવાનું છે એટલા માટે હું ભૂસી નાખું છું. લખી નાખો, લખી નાખો. ઓકે સારું, ચલો ચલો. એમાં પણ સિમ્પલ જ વસ્તુ છે. ઓકે, એકદમ એકદમ પપ્પુ દાખલો, એકદમ એટલે એકદમ વડાપાઉં જેવો દાખલો છે. આઈ લવ વડાપાઉં. હે હે, ચલો આવી જાઓ. આપેલ મીટર બીજના પરિપથમાં વાય બરાબર છે તે 12.5 ઓહમ, અને જે દ્વારા એ બાજુથી છે તે 39.5 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. ઓકે, અહીંયા એક્સ આપેલો છે ને અહીંયા વાય આપેલો છે. વાય બરાબર એમ કહે છે કે 12.5 સેન્ટીમીટર છે. આ બિંદુને એ કહીએ છીએ, આ બિંદુને આપણે બી કહીએ છીએ. ઓકે, તો જે દ્વારા એ બિંદુથી ક્યારે તટસ્થ બિંદુ મળે છે? 39.5 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ તમને મળે છે. તો એક્સ અને વાયના અવરોધની અદલા બદલી કર્યા પછી નવું તટસ્થ બિંદુ એ બાજુથી L2 અંતરે છે. કે એક્સ અને વાયની તમે અદલા બદલી કરો છો ને તો તમારું નવું તટસ્થ બિંદુ છે તે L2 અંતરે છે. યસ, અને હોય તો એક્સ અને L2નું મૂલ્ય શોધો. તો બે વસ્તુ શોધવાની, એક તો એક્સ બરાબર કેટલા અને નવું તટસ્થ બિંદુ ક્યાં મળશે એટલે કે L2 શોધવાનું છે. જો તો આપણે આ વાત છે તે જ્યારે થિયરી ભણાવતા હતા ત્યારે કરેલી જ હતી, કે જ્યારે એક્સ અને વાય કે આ બંનેની અવરોધની અદલા બદલી કરવામાં આવે ને તો તેના અંતરની પણ અદલા બદલી થાય. કે શરૂઆતમાં આ અંતર છે તે 39.5 છે, તો આવડું અંતર કેટલું હશે? 100 માઇનસ 39.5. 100 માઇનસ 39.5 મતલબ કે 40 બાદ કરીએ તો 60.5. જો સંતુલન કન્ડિશન શું છે કે એક્સના છેદમાં
39.5 बराबर वाईना छेदमां 60.5। शुरुआत में हवे एक्स अने वाईनी अदला बदली करी नाखीए तो वाई आ बाजू आवी जशे अने एक्स पेली बाजू जशे तो वाई अने अहींया एक्स। हवे आनु मूल्य तो नहीं बदल्यु ने, आनु मूल्य नहीं बदल्यु, रेशियो सरखो करवो होय तो तमारे शुं करवुं पड़े, अहींया 60.5 ने अहींया 39.5 राखो तो ज वस्तु सरखी थाय, एमां कई शंकाने स्थान छे नहीं। एनो मतलब एम के ज्यां वाय हशे ने एनी नीचे 60.5 हशे, ज्यां एक्स हशे एनी नीचे 39.5 हशे। ओके तो वाय हवे आ बाजू आवी जाय छे ने एक्स आ बाजू आवी जाय छे, तो हवे तमारुं अंतर केटलुं मळशे? हवे तमारुं अंतर छे ते आ बाजू 60.5 हशे અને આ બાજુ કેટલું હશે? 39.5 હશે। યસ, તો તમારું નવું અંતર કેટલું મળશે? તટસ્થ બિંદુ છે તે 60.5 સેન્ટીમીટર એ મળશે। તો 39.5 સેન્ટીમીટર અને 39.5 સેન્ટીમીટર વાળા ઓપ્શન તો વહી ગયા કે તમે અદલા બદલી કરો છો તો એ 39.5 સેન્ટીમીટર એ એટલે કે એમ કે તમારું તટસ્થ બિંદુ છે તે એક જ જગ્યાએ રહે છે, એક જગ્યાએ રહેતું નથી, એ તો બદલાવાનું છે ને, ઓબ્વિયસલી બદલાશે। ક્લિયર? ઓકે, તો ચલો આ તો ખબર પડી ગઈ, 60.5 60.5 બેમાંથી એક જ જવાબ આવશે। હવે વાત રહી કે એક્સનું મૂલ્ય તો સિમ્પલ છે, આના ઉપરથી જ મળી જાય। જો આના ઉપરથી તમે એક્સ ને કરતા બનાવી ગયો, એક્સ બરાબર 39.5 વાય ના છેદમાં 60.5, વાય બરાબર છે તે 12.5 છે અને નીચે છે 60.5। ઓકે, જો 12 5 60 તો અહીંયા કંઈક 5 જેવું આવશે। યસ, અને 8 5 40 તો અહીંયા 8 સમથિંગ આવશે, તો 8 પોઈન્ટ સમથિંગ કંઈક જવાબ આવવો જોઈએ। તો 8 પોઈન્ટ 16 ને 19.15 આપેલું છે તો 8 પોઈન્ટ 16 આવશે। ઓકે, સમજાઈ ગયું?